સો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ કેમ છો તો ફાઇનલી ગાઈઝ તમારા બધાનું ફરીથી નવા વિડીયોમાં સ્વાગત છે તો ગાઈઝ અત્યારે હું આવી ગયો છું સૂર્ય મંદિર કહેવાય ને એવું તો આપણે જ્યારે તમે સારંગપુર હનુમાન દાદાના દર્શન કરવા જાઓ છો તો અત્યારે વચ્ચે ત્યાંથી લગભગ 5 કે 7 કિલોમીટર જેટલું દૂર થાય છે તો અહીંયા તમે આવો દર્શન કરવા તો અહીંયા સૂર્યદેવ અને શનિદેવ એનું મંદિર આવેલું છે અને જે સ્વામિનારાયણ ભગવાનનું જે મંદિર છે એ પણ આવેલું છે બાજુમાં જ કુંડળમાં તો ચાલો હવે ત્યાં જઈને આપણે દર્શન કરીએ તો વિડીયોમાં રહેજો એન્ડ સુધી અને આપણી ચેનલમાં જે પણ નવા હોય તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો તો ગાઈઝ આ છે ભૂતનાથ મહાદેવ અને અહીંયા તમે જેવા દર્શન કરવા આવશો તો અહીંયા તમને તરતો પથ્થર જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો તો ગાઈઝ તમે જેવા અંદર આવશો એટલે તમને ડાબી સાઈડમાં કુંડલેશ્વર મહાદેવના દર્શન થશે તો તમે મારી પાછળ બેક સાઈડમાં જોઈ શકો છો અહીંયા મહાદેવની 108 શિવલિંગો છે તો મંદિરની ચારે સાઈડ છે તો ચાલો હવે એની પ્રદક્ષિણા કરી અને પછી આપણે દર્શન કરીએ મહાદેવના તો ફાઇનલી ગાઈઝ અત્યારે હું આવી ગયો છું હનુમાન દાદાની જે વિશાળકાય પ્રતિમા છે ત્યાં તો ચાલો હવે આપણે નજીક જઈને હનુમાન દાદાના દર્શન કરીએ તો વિડીયોમાં રહેજો હજી સુધી લાઈક ના કરી તો લાઈક કરી નાખજો અને હા એકવાર જય હનુમાન દાદા કમેન્ટમાં લખી નાખજો ભૂલતા નહીં તો ગાઈઝ તમે અહીંયા જોઈ શકો છો હનુમાન દાદાની પ્રતિમા ભવ્ય અતિ ભવ્ય પ્રતિમા છે જે કુંડલધામની અંદર આવેલી છે અને આ જ સાઈડ તમે જુઓ તો રાંદરમાનું મંદિર પણ છે અને મહાદેવનું મંદિર પણ છે અને અહીંનું નેચર કંઈક ખૂબ જ સુંદર છે તમે અહીંયા જોઈ શકો છો આ સાઈડ અને અહીંયા નજીકમાં એક ગૌશાળા પણ છે અને આ જુઓ તો કંઈક મંદિરનું પરિસર છે એ કંઈક આવું છે અને અહીંયા તમે જે ગેટ જોયો છો એ શનિદેવ જે દર્શન કરવા આપણે હમણાં થોડી વારમાં જવાનું છે તો એ શનિદેવ માટે મંદિર છે એના પ્રવેશ દ્વાર છે અને અહીંયા જુઓ તમે એકદમ અહીંયા આવીને કંઈક અલગ જ ફિલિંગ આવે અને અહીંયા જે છે એ છોટે હનુમાનજી છે શનિદેવના મંદિરના ગેટની અંદર પ્રવેશ કરતા તમને આવો કંઈક નજારો જોવા મળશે તો ફાઇનલી મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ શનિદેવના દર્શન માટે તો અહીંયા તમે જુઓ ત્યાં દર્શન માટે જવાની કંઈક વ્યવસ્થા આવી છે તો ગાઈઝ તમે જે અમારી પાછળ જોવો છો એ અખંડ જ્યોત છે તમે બેક સાઈડમાં નિહાળી શકશો તો ગાઈઝ અહીંયા ખાસ સૂચના લખેલી છે જે તમે વાંચી શકો છો કે બહેનોએ શનિદેવ મંદિરની ઉપર જવાની સખ્ત મનાઈ છે એને જે છે અહીંયા બહારથી ઊભા રહીને દર્શન કરી લેવાના તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો નવગ્રહ દેવતા જે નવગ્રહ દેવતા છે એમની પ્રતિમાઓ છે અહીંયા અને આ તરફ જે જ્યોત છે બધી
તો મિત્રો, તમે જેવા દર્શન કરીને બહાર નીકળશો એટલે તમને જમણી સાઈડમાં પ્રસાદ ઘર જોવા મળશે. તો અહીંયા પણ ખાસ સૂચના મારેલી છે કે શનિદેવના દર્શન કર્યા પછી પોતે પોતાના હાથથી શનિદેવનો પ્રસાદ લેવો. તો ફાઇનલી ગઈઝ, આપણે જે સૂર્ય ભગવાનના દર્શન કર્યા અને પછી શનિદેવના પણ દર્શન કર્યા અને સાથે હનુમાન દાદાના પણ દર્શન કર્યા, આઈ હોપ વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો નીચે જય શ્રી રામ અને હનુમાન દાદાની જય લખી દેજો. તો મળીએ એવા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.